દાંતાના કેસરપુરા ગામના લોકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. માજી સૈનિકની હત્યા કરાઈ હોવાની વ્યક્ત કરતી આશંકા. પોલીસે ન્યાયિક તપાસ ન કરતી હોવાના પરિજનોના આક્ષેપો છે. સ્ટોરી રિપોર્ટ બાય અયુબ પરમાર. અને અમારું એક સંગઠન છે, માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય. તો અમે બધા સૈનિકો, એક સૈનિકની હત્યા થયેલી છે, ખૂન કરવામાં આવ્યું છે, એના સંદર્ભે અમે પહેલાં પણ એક આવેદન આપ્યું હતું, પણ એમને હજુ ન્યાય મળ્યો નથી. એમના ઘરવા દરરોજ એટલા હેરાન થાય છે, રાત્રે ઊંઘતા પણ નથી. રાતના ઊંઘ્યા પછી પણ રાતના ફોન કરીને મારા પાસે પૂછે કે મારા પપ્પાનું શું થયું, અમને યોગ્ય ન્યાય આપો. જો આ હત્યા નથી કરવામાં આવી તો પોલીસ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ નથી લઈ ગઈ? હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંકડી પોલીસ સ્ટેશન જોડે જ છે. ઘણા બધા રહસ્યો આમાં છુપાયેલા છે અને પોલીસ પોતે ઉજાગર નથી કરતી. એનું કારણ શું છે? ક્યાં તો પૈસા ખવાઈ ગયા છે, કાં તો પોલીસ પોતાની રીતે ભ્રષ્ટ છે. આ માટે અમે એક સૈનિકો ભેગા થઈ અને ન્યાય માગવા આવ્યા છીએ. એક સૈનિક પરિવારને ન્યાય મળે એ અમારો ઉદ્દેશ્ય છે. તો આટલું કહી અને એ જ કહીશ કે જ્યારે પણ બનાસકાંઠામાં કે ગુજરાતમાં સૈનિકોને ન્યાયની જરૂર પડશે ત્યારે અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય એમના પડખે ઊભું રહેશે. અને બીજી એક ચેતવણી એ આપીએ છીએ કે આ 48 કલાક કે 72 કલાકમાં અમને ન્યાય નહીં મળે તો અમે જેવી રીતે જૂનાગઢમાં આંદોલન કરી અને કલેક્ટર કચેરી અને એસપી કચેરી ઘેરી હતી, એવા ઘેરા પ્રત્યાઘાતો પાડવા માટે પણ તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે. મારું ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મારા પિતાજી આર્મી રિટાયર્ડ હતા. મારા પિતાનું નામ ધર્માભાઈ કેવડાભાઈ. તારીખ 1/7/2024ના રોજ રાત્રે 9 વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા છાલોને કૂવામાં છોકરું પડ્યું છે એવું કહીને મારા પપ્પાને લઈ ગયા અને મોત નિપજાવીને કૂવામાં નાખેલા. મારા પરિવારે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કૂવામાં પડેલી. અમે કૂવામાંથી લાશ કાઢીને બહાર જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે કુવાડીના ઘા હતા અને પીઠ પાછળ માર મારેલો હતો. ત્યારે અમે પોલીસને રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનવાળા પોલીસે આવીને જોયું તો તે ઘર હતું બાજુમાં, ત્યાં ઘરમાં ખૂન પડેલું હતું, બે કુવાડીઓ ખૂનવાળી હતી. એ પોલીસે જોયું અને ઘરની બહાર બોર પાસે એક કુવાડી ખૂનવાળી મળી આવી. એ રૂમાલથી પકડીને પોલીસ લઈ ગઈ. આટલી બધી સાબુતી છતાં સરકારે અમારો ન્યાય નથી કર્યો. પોલીસે અત્યાર સુધી અમને કંઈ જણાવ્યું નથી અને અમારું કંઈ સાંભળતા જ નથી. અને જે આરોપીને કંઈ સજા અત્યાર સુધી કંઈ કરી જ નથી, રિમાન્ડ પર પણ નથી લીધા અને પોલીસે અમને ક્યાંય ન્યાય નથી આપ્યો. આજ સુધી મારા પપ્પા આર્મીમાં શહીદ ના થયા અને આવા લોકોએ મારા પપ્પાની હત્યા કરી છે તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી. તો અમારે ન્યાય જોઈએ છીએ. સરકાર અમારો એક આર્મી, એક સૈનિકનો ન્યાય નથી આપતી તો આ સરકાર કોનો ન્યાય આપશે? મારા પપ્પાનો ન્યાય જોઈએ છીએ. મારે બસ એ જ કહેવું છે, એક બેલ્ટનો ન્યાય નથી આપતી સરકાર તો કોને ન્યાય આપશે? એટલી હત્યા કરી છે, મારા પપ્પાની કૂતરાની માં હત્યા કરી છે તો મારા પપ્પાનો ન્યાય જોઈએ છે. એક દીકરી નાતે ન્યાય પિતાનો માંગી રહી છું. એક દીકરીનો ન્યાય આપો. બસ મારે સરકારને આ જ કહેવું છે. આજે હું એ જ ન્યાય માંગવા આવી છું કે મારા પિતાનો ન્યાય જોઈએ છે અને આવા આરોપી છે એમને સજા થવી જોઈએ, બહુ સજા થવી જોઈએ અને તેમની ફાંસીની સજા જોઈએ છે. બસ મારે આ જ કહેવું છે. હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ સેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો.